નમસ્કાર દોસ્તો, હું છું આપનો જય જોશી અને ફરી એક નવા વ્લોગમાં બધાયનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે છે સન્ડે એટલે રવિવાર, અને અત્યારે અમે પહોંચી ગયા છીએ ત્રાપજ, અને અહીંથી જઈ રહ્યા છીએ લાકડિયા કાળિયાકુવાના મેલીમાના મંદિરે. તો બની રહેજો, જલ્દી જ મળીએ છીએ મેલીમાના મંદિરે. ફાઇનલી ગાઈસ, આપણે લોકો પહોંચી ગયા છીએ લાકડિયા ગામના કાળિયાકુવાના મેલડીમાના મંદિરે. મારી પાછળ દેખાઈ રહ્યો છે તે કાળા પાણીનો આખો કૂવો છે. તો હવે તમને દર્શન કરાવી દઈએ છીએ. સો અહીંયા બે મંદિર આવેલા છે, અને આ નવું મંદિર અને જૂનું મંદિર. તો પહેલાં સૌ પ્રથમ આપણે નવા મંદિરના દર્શન કરીએ છીએ, અને પછી જૂના મંદિરના દર્શન કરીએ છીએ. તો ચાલો જલ્દી જ જઈએ છીએ દર્શન કરવા માટે. આપણે નવા મંદિરના દર્શન કરી લીધા છે, હવે જઈએ છીએ જૂના મંદિરે દર્શન કરવા માટે. આ મંદિરની અંદર કોઈ પૂજારી નથી, આ મંદિરની અંદર કોઈ ભૂવા નથી. આ મંદિર માતાજીની સાક્ષાત અહીંયા હાજરો હાજર છે. આ જૂના મંદિરે બેસીને માતાજીનું સ્મરણ કરો એટલે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થાય છે. અહીંની લોક વાયકા પ્રમાણે, અહીંના ગ્રામજનો પ્રમાણે આવું કહેવું છે. અહીંયા હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે, અને હજારો ભક્તોની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. 100 થી 200 વર્ષ આ જૂનું મંદિર છે, અને હમણાં જ બનેલી ઘટના એટલે કે ચોર દ્વારા ચોરી કરવામાં આવી હતી મંદિરમાંથી, કેમ કે અહીંયા તાળા મારવામાં નથી આવતા એટલે ચોરે અહીંથી હાર ચોર્યો હતો, અને માતાજીએ તેમનો પરછો તે ચોરને દેખાડ્યો, અને 3.5 દિવસની અંદર સોનાનો હાર પરત કરી ચૂક્યા હતા. અને અહીંની આ જે કૂવો છે તે દુષ્કાળ પડ્યો હતો ત્યારે આ કૂવો ખોદવામાં આવ્યો હતો, અને અહીંથી આ પાણી નીકળી આવ્યું હતું. જ્યારે આ કૂવાનું પાણી એટલું ચોખ્ખું છે કે તમે રોગ થયું હોય તો આ પાણી આપવામાં આવે છે, અને આ પાણી પીવાથી તમને રોગ દૂર થાય છે તેવી માન્યતા છે. તમને અમુક રોગ હોય છે તે અહીંથી પાણી આપવામાં આવે છે, કૂવાનું જ પાણી દેવામાં આવે છે. એ કૂવાના પાણી પીતા જ તમને થોડા સમયની અંદર રોગ દૂર થાય છે. અને આ વડલો બહુ જૂનો વડલો છે, તમે જોઈ શકો છો. ફાઇનલી
ફાઇનલી ગાઈઝ નવા જૂના મંદિરના દર્શન કરી લીધા છે અને કુવો પણ દેખાડી ચૂક્યા છીએ. અને તો હવે આપણે તેમના હિસ્ટ્રી એટલે કે ઇતિહાસની વાત હું કરું તો મંદિરની હિસ્ટ્રીની હું વાત કરું તો ઘણા સમય પહેલા અહીંયા કાળ પડ્યો હતો ત્યારે અહીંયા ગ્રામજનો દ્વારા કુવો ખોદવામાં આવ્યો હતો ત્યારે પાણી નીકળ્યું હતું એટલે આ મંદિરનું નામ કાળિયા કુવાના મેલડી માતા તરીકે પ્રખ્યાત થયું હતું. સાથે સાથે આ મંદિરનું બીજું પણ નામ છે જે પડલો હતો એટલે ભૂરા વડવાળા મેલડીમાં તરીકે પણ આ મંદિર પ્રખ્યાત છે. તો આ રીતની કાંઈ આની સ્ટોરી હતી. તો નવા જૂના મંદિરના દર્શન કરી લીધા છે અને તમને અહીંની હિસ્ટ્રી પણ જણાવી દીધી છે. હવે અમે જઈ રહ્યા છીએ ત્રાપજકોર, તો બન્યા રહેજો, જલ્દી જ મળીએ છીએ. ડેનીભાઈને ફ્રેશ થવું હતું પ્લસ નાસ્તો કરવો હતો તો હું ફ્રેશ થઈ આવ્યો છું. ઈ ભાઈ નાસ્તો કરવા બેઠા છે, રુદ્રાક્ષમાં ઉભા રહી ગયા છે, બેઠા બેઠા નાસ્તો કરે છે, તમે જોઈ શકો છો. એ ભાઈ બીજું કઈ લાવવું હોય? નહીં નહીં ભાઈ, આભાર. આ એડવર્ટાઇઝમેન્ટ થઈ જાય ખોટી મારે. અમે હાલ અત્યારે નેશનલ ધોરીમાર્ગ 8-51 રક પદુડો થાય જો. નેશનલ રોડ છે. અમારે માટે આ લોકલ રોડ કહેવાય. અમે 6 લાઇન 8 લાઇન ઉપર હાલતા હોય તો આ બધા તો 2 લાઇન ને 4 લાઈન તમારા માટે લોકલ જ કહેવાય. ઓહો, VVIP લોકો મારી જોડે બેઠા છે. સમજ રહ્યો આપ? સમજ રહ્યો? અને આ છે નેશનલ માર્ગ ધાડી. અમે બેઠા છીએ તો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી જલ્દી તમને મળીએ છીએ. તો હાથમાંથી ફોન સ્લીપ થઈ ગયો હતો તો હું નાસ્તો કરી લઉં છું, હળવો થોડો અલ્પાહાર લઈ લઉં છું, જલ્દી મળીએ. તો નાસ્તો વાણી કરીને હું ને મારા પરમ મિત્ર બંને નીકળી ચૂક્યા છીએ ધોરાજે જવા માટે. અને પીઆઈ સાહેબની ગાડી જઈ રહી છે, પાલસેલો ગાડી ઊભી રાખશે. તો મળીએ છીએ જલ્દી ધોરાજા. નાસ્તો ભણી અને માતાજીના દર્શન કરીને અમારી તળાજા ત્વાલધજ નગરીમાં પહોંચી ગયા છીએ. આ છે અમારી ત્વાલધજ નગરી. ફાઇનલી ગાઈસ અમે તળાજા પહોંચી ગયા છીએ અને આ વિડીયો કેવો લાગ્યો તો જણાવી દેજો. અમારી ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો ગમ્યો તો કમેન્ટ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. તબ તક ચલિયા બાય.